मित्रों तुमने ऑलरेडी खबर છે કે હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ ક્યારે થાય છે આપણે છતાં પણ આજે વસ્તુ નું રિવિઝન કરી લઈએ હાઉ મચ એટલે કે કોઈ પણ જથ્થો કોઈ પણ વસ્તુ ની સંખ્યા કેટલી છે એ દર્શાવવા માટે વપરાય છે સેમ હાઉ મચ પણ એ રીતે જ વપરાય છે પરંતુ હાઉ મેની ક્યારે વપરાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જથ્થો આપણે એક પછી એક ગણી શકીએ એટલે કે ગણી શકાય એનો જવાબ છે કોઈ પણ સંખ્યા મળતો હોય ત્યારે આપણે હાઉ મેની નો ઉપયોગ કરીએ છીએ જ્યારે કોઈ પણ વસ્તુ એવી છે કે આપણે તેને ગણી શકતા નથી પરંતુ એને ગણવા માટે અમુક માપનનો ઉપયોગ થાય છે ત્યારે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ જેમ કે તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ તો આપણે ગણી કરીને કહેશું કે મારા ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ છે પરંતુ હું એમ કહું કે એક બાઉલમાં કેટલી ખાંડ છે તો આપણે એક એક દાણો તો ખાંડનો ગણી શકવાના નથી ને આપણે શું કરશું તો કે ત્રાજવામાં લઈ અને એક ખાંડનો બાઉલ છે આપણે માપ પડી જશે કે 250 ગ્રામ છે 500 ગ્રામ છે તો એ રીતે ત્યારે હાઉ મચ વપરાય છે હવેની ખાલી જગ્યામાં આપણે શું કરવાનું છે હાઉ મેની અને હાઉ મચ કેટલા સૌથી પહેલા એક ખાલી જગ્યા આપેલી છે એનો પહેલો છે બ્લેન્ક છે પ્રશ્ન આપે છે કેમ કે બંનેની પાછળ પ્રશ્ન ચિહ્ન નિશાની છે હાઉ મેની હાઉ મચ કેટલા આપણે વાક્ય જોઈ ખાલી જગ્યા જોઈને સમજવાનું છે કે આ ખાલી જગ્યામાં હાઉ મેની આવશે અને કે હાઉ મચ આવશે પ્લસ One.